નમસ્કાર દર્શક દોસ્તો, આજે મારી સાથે જે વ્યક્તિ ઉપસ્થિત છે તેઓનું નામ મને નથી ખબર અને સ્વાભાવિક રીતે જે ઘટના બની છે તેના સંદર્ભની અંદર તેઓનો ચહેરો પણ આપ ન જોઈ શકો અને અમે પણ અહીં ચહેરો એમનો ન બતાવી શકીએ, બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે. તેઓ જે ઉપસ્થિત છે તે આસારામ અને નારાયણ સાંઈના ભોગ બનેલી પીડિતા છે. ખાસ કરીને નારાયણ સાંઈના સંદર્ભની અંદર આપણે વાત કરીશું, કારણ કે નારાયણ સાંઈની આજે ધરપકડ સુરત અને દિલ્હી પોલીસે સંયુક્ત ઓપરેશનમાં કરી છે. જે છેલ્લા સમાચાર પ્રાપ્ત થયા છે તે મુજબ નારાયણ સાંઈની કારમાંથી વ્યાગ્રાની ગોળીઓ પણ મળી આવી છે અને એના કરતૂતોથી હવે કોણ પરિચિત નથી. એટલે હવે તેમના કરતૂતો કેવા છે તે જાણવા કરતાં પણ પીડિતા કઈ રીતે તેનો ભોગ બની હતી તે જાણવાની કોશિશ કરીશું. સૌથી પહેલાં તો બેન, આજે જે સમાચાર પ્રાપ્ત થયા કેટલા વાગે તમને પ્રાપ્ત થયા અને સમાચાર પ્રાપ્ત થતાની સાથે જ તમને કેવો અહેસાસ થયો, કેવી અનુભૂતિ થઈ તે આપ દર્શક મિત્રોને જણાવો. મને સવારે 9 વાગ્યાની આજુબાજુ કોઈનો ફોન આવ્યો કે નારાયણ ગિરફ્તાર થયો છે, પણ મને વિશ્વાસ નહોતો કે આટલા દિવસની મહેનત પછી પણ થયો નહોતો, તો એ ખબર નહીં ક્યારે ગિરફ્તાર થાય. પછી બધી ચેનલો ઉપર મેં જોયું, બધી ચેનલો બતાવતી હતી અને પછી મેં સુરત પોલીસ સાથે પણ કન્ફર્મ કર્યું ફોન કરીને, તો એમણે કીધું કે હા આ વાત સાચી છે. ત્યારે મને વિશ્વાસ થયો અને ખૂબ ખુશી થઈ કે આજે ચેનથી સાંસ હું લઈ શકીશ, કેમ કે આટલા દિવસથી પછી જે ટેન્શન હતું કે ખબર નહીં શું થશે, પકડાશે કે નહીં પકડાય, અને પકડાશે તો ક્યારે પકડાશે. રાઈટ, તમને તમે જે શબ્દ વાપરો તમને વિશ્વાસ નહોતો, એનો અર્થ એ તો કે તમે એ કેટલો પહોંચેલ છે તે જાણતા હતા એટલે તમને વિશ્વાસ નહોતો. હા, કેટલો પહોંચેલ છે એનું નેટવર્ક બહુ મોટું છે, તો જ આટલા દિવસથી આટલી મહેનત કરી રહી છે કેટલાય રાજ્યોની પોલીસ, તો એ પકડાયો નથી, તો એ સામાન્ય છે કે એનું નેટવર્ક પોલીસથી પણ મોટું છે ત્યારે જ, અને એને પના દેવાવાળા વ્યક્તિ પણ મોટી હસ્તીઓ છે કે જેથી કરીને એ અત્યાર સુધી હાથમાં નહોતો આવ્યો. તમારી સાથે જે કંઈ ઘટનાઓ બની હતી કેટલા વર્ષ પહેલાં બની હતી? મારી સાથે 2002માં બન્યું હતું, એટલે 10 વર્ષ. અને તે વખતે સ્વાભાવિક રીતે તમને તમારામાં કોઈ વિશ્વાસ ન મૂકે આ વાતની અંદર, એટલે તમે ફરિયાદ નહોતી કરી? વિશ્વાસ પણ નહીં મૂકે, અને અમે એ લોકોનો દબદબો જોયો તો એ સમયે એ લોકોનો પ્રભાવ દરેક ક્ષેત્રમાં કેવો હતો, રાજકારણમાં જુઓ કે કોઈ બી ક્ષેત્રમાં જુઓ, અને લોકોને કઈ રીતે મારતા હતા, મરાઈ નાખતા હતા, એ બધું જોયેલું હતું. અને એ લોકોનો વ્યવહાર કેવો હતો, ગાળો બોલવાની, કોઈને તરત બેઇજ્જત કરી નાખવાના, એ સામાન્ય હતું એ લોકો માટે. અને એવી ધમકીઓ પણ આપતા, અને કંઈક તો સમાજના ડરે પણ અમે કંઈ બોલી નહીં શકીએ, કેમ કે મા બાપ, ચલો અમે તો આજે બોલવા માટે બોલી દઈએ, પાછળ મા બાપ શું મોઢું બતાવે લોકોને, એ ડરથી અમે લોકો આગળ નહોતા આવી શકતા. તો પણ આટલા મહિલા સાધકો તેઓની પાસે, તેઓની સમીપ, તેઓની સમક્ષ શા માટે જતા હતા, શું કારણ હતું, કયા પ્રકારનો એ જાદુ એનામાં હતો, મેજિક હતો કે જેને કારણે લોકો તેને ગુરુ માનીને, ભગવાન માનીને તેમની પાસે જતા હતા? લોકો તે ભારતના લોકો કેવા બહુ ભાવુક છે અને શ્રદ્ધાળુઓ છે કે જલ્દી કોઈ વાતમાં માની જાય છે, તો આ લોકો બસ એનો જ લાભ ઉઠાવતા હતા. અને એ લોકોએ પહેલેથી જ એવું વાતાવરણ ક્રિએટ કરીને રાખેલું હતું ને, કે મેં બહુ વર્ષ પહેલાં સત્સંગમાં એવું સાંભળ્યું હતું કે બાપુ એકવાર એવું કહ્યું હતું કે ગુરુ નાનક ઉપર પણ આરોપ લાગ્યા, એમને જેલમાં જવું પડ્યું, રામ, ભગવાન રામ પર રાખ્યા, કૃષ્ણ પર નાખ્યા, સીતા મૈયા પર પણ આરોપ નાખ્યા, તો હું તો બોલે કે મારા પર બી આ કલયુગ છે તો મારા પર બી આરોપ આવશે અને હું પણ જેલમાં જઈશ. એટલે એવું પહેલેથી વાતાવરણ ઊભું કરેલું હતું કે જ્યારે આ ઘટના બને ત્યારે લોકોને એમ થાય કે જો બાપુ તો અંતર્યામી છે, એમણે તો બહુ વર્ષો પહેલાં કહી દીધું હતું, એટલે એ લોકોની શ્રદ્ધા એવી ને એવી અડીગ રહી છે. તમે આસારામ બાપુના સંપર્કમાં હતા કે નારાયણ સાંઈના? તમારી સાથે જે ઘટના બની છે નારાયણ સાંઈના સંદર્ભમાં બની? હા, નારાયણ સાંઈ. તો નારાયણ સાંઈ અને આસારામ બંનેમાં કોઈ ફરક કરો કે બંને એક સરખા? ફરક એટલો જ છે કે બાપ આજે એક કદમ આગળ છે તો બેટો 10 કદમ આગળ છે, પણ પાછળ નથી એનાથી. રાઈટ, તો નારાયણ સાંઈ આ બધું શીખ્યો કોની પાસેથી? આસારામનું જોઈ જોઈને શીખ્યો? આસારામનું જોઈને જ. આસારામના બધા કરતું તો એને ખબર? હા, બહુ વર્ષોથી આ બધા કુકર્મો ચાલે છે. એટલે એનો અર્થ એ થયો કે આ જે કંઈક આશ્રમો ચાલતા હતા કે જે પણ કોઈક સત્સંગો ચાલતા હતા એ બધું માત્ર નાટક અને દેખાવ હતો, એની પાછળ માત્ર આ જ પ્રકારના કૃત્યો કરવાની તેઓની ગણતરી હતી? હા, આ પ્રકારના કૃત્યો અને દાનમાં લોકો પૈસા આપે, મફતનું પૈસા આવી રીતે મળતા હતા, આટલું માન સન્માન પ્રતિષ્ઠા મળતી હતી, તો એના માટે આ લોકો પ્રતિષ્ઠા અને પૈસા માટે અને છોકરીઓ માટે, મતલબ એ લોકો કંઈ પણ કરી શકે છે. હજુ પણ સાધકોનો મોહ કેમ ભાંગતો નથી?
બસ આજ ને, એ લોકો પહેલાંથી વાતાવરણ જે ઊભું કરેલું છે કે એ લોકો સાક્ષાત ભગવાન માને છે એમને, એટલે એ લોકોનો જ્યારે બધી સચ્ચાઈ સામે આવશે અને એમને સજા થશે ને, ત્યારે જ લોકોને ખબર પડશે અને એ લોકોની અંધશ્રદ્ધાનો જે પાટો બાંધેલો છે ને દૂર થશે. તમે પહેલી વખત પોલીસ સમક્ષ ક્યારે પેશ થયા? હું જ્યારે મેં FIR કરાવી એના 2 દિવસ પહેલા, એટલે લગભગ તારીખ 4 પોલીસે તમારી વાતમાં પહેલા પ્રથમ દર્શી વિશ્વાસ મૂક્યો તો ખરો? પોલીસને અમે આ બધી હકીકત જણાવી પછી એમને એમનો પણ એ જ સવાલ હતો કે આટલા વર્ષ પછી કેમ. ત્યારે અમે એ લોકોને જે રીઝન હતું એ કીધું અને અમારી વાત પરથી પોલીસને સચ્ચાઈ લાગી. ત્યારે જ અમે પહેલાં DCP મેડમ શોભા ભૂતરાને મળવા ગયા હતા, કેમ કે અમે કોઈ બી પોલીસ સ્ટેશનમાં જઈ શકતા હતા, પણ અમે ત્યાં એટલા માટે ગયા કે અમને ખબર પડી કે DCP એક લેડીઝ છે અને ખૂબ સારું એમનું કામકાજ છે. એટલે અમે ડાયરેક્ટ CP ઓફિસ ગયા એમને મળવા માટે. એમણે પછી અમને અસ્થાના સાહેબ જોડે મુલાકાત કરાવી, એમને બી મને બધી પૂછપરછ કરી. ક્યાંક એમને બી લાગ્યું હશે કે વાતમાં સચ્ચાઈ છે, ત્યારે જ એમણે આટલો સપોર્ટ કર્યો છે અને મહેનત કરે છે. રાઈટ, એ દિવસથી તમને કોઈ પોલીસ પ્રોટેક્શન મળ્યું છે? કરું તમને કોઈ ડર નથી લાગતો કે ક્યાંક આસારામના સાધકો તમારા પર હુમલો કરે? હા, ડર તો બહુ જ હતો. પોલીસ પ્રોટેક્શન અમને મળેલું, અમે ઘણા દિવસ પોલીસ પ્રોટેક્શન. હજુ પણ મળી રહ્યું છે? હજુ વાતથી એવું લાગે છે જરૂર કે લેવું જોઈએ. હજુ મતલબ કહીએ તો એ લોકો તો કહે જ છે કે જ્યારે બી જરૂર હોય ત્યારે, પણ પછી એવું કંઈ ભાઈ હવે એ પકડાયો છે, સુરત લાવવામાં આવશે, એનું ઇન્ટ્રોગેશન થશે, તમારી કદાચ ઓળખ પરેડ એને સંદર્ભની અંદર કરાવવામાં આવે, તમે તો ઓળખો છો એટલે સવાલ નથી, પરંતુ એ બધા સંજોગોની અંદર સાધકોનું ટોળું ઝુંડ આજુબાજુ હોય એ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે. એટલે જ કહું છું કે હવે લાગે છે કે પ્રોટેક્શનની જરૂર છે. પોલીસનો સહકાર તમને કેવો રહ્યો? નહીં, પૂરો સહકાર છે પોલીસનો. અને ન્યાયિક પ્રક્રિયામાં તમને વિશ્વાસ કેટલો છે? હા, ન્યાયિક પ્રક્રિયામાં આજે હું પણ ખુદ ન્યાયનો અભ્યાસ કરું છું, હું LLB કરું છું અને પૂરો વિશ્વાસ છે મને કે ન્યાય મળશે જ, કેમ કે જે બી સરકારી વકીલ મારા માટે લડત લડી રહ્યા છે નયનભાઈ સુખડવાલા, એમણે પણ ઘણું બધી મહેનત કરી છે અને દરેક વસ્તુમાં સફળતા મળી છે. આજે ભાગડ જાહેર થયો છે, ઇનામ છે એના પર, ને દરેક રીતે મળે છે સપોર્ટ. એટલે પોલીસનો પણ એટલું ધન્યવાદ છે, દિલ્હી પોલીસ છે, અન્ય રાજ્યોની પોલીસ છે, સુરત પોલીસ છે, મીડિયાનો પણ એટલો સહકાર રહ્યો છે કે બધાના સહકારથી આજે આ સફળતા મળી છે. રાઈટ, તમે જે દિવસે FIR કરી ત્યાર પછી તમારા પર કોઈ દબાણો આવ્યા હોય એવું ખરું? જે દિવસે FIR થઈ એના 2-3 દિવસ સુધી અહીંયા એમના જે સુરતના અનુયાયી છે એમના બધાના લગાતાર ફોન આવતા હતા, પણ અમે લોકો હું રિસીવ નથી કરી શકી, કેમ કે અમે લોકો પોલીસની સાથે જ હતા કે મારું 164 નિવેદન આમ તેમ, એટલે એ કાર્યવાહીમાં જ હતા, એટલે હું કોઈની સાથે વાત નથી કરી શકી, પણ કન્ટિન્યુ 2 દિવસ ફોન એ લોકોના બધાના આવ્યા હતા. તમને આ હિંમત કોણે આપી? આ હિંમત મારા ફેમિલી તરફથી મને મળી છે, ખાસ કરીને મારા પતિ તરફથી. અને એ એમની હિંમત અને એના પીઠબળને કારણે આટલા આગળ વધી શક્યા છો. તમારી સાથે ફરિયાદમાં બીજી કોણ કોણ જોડાયું છે? મારી બેન જ છે, મોટી બેન, જે આશારામનો ભોગ બનેલી છે, અને બીજા એમના જેટલા ભોગ બનેલા છે ઘણા લોકો છે, એમના આશ્રમમાં રહી ચૂકેલા છે, ઘણા બધાનો સપોર્ટ છે. તો દર્શક દોસ્તો, આ હતા પીડિતાનું નિવેદન, પીડિતાનું બયાન. પોતાના વિચારોની સાથે તેઓ સુરત ચેનલ સહિત અનેક ચેનલોની સમક્ષ પ્રસ્તુત થયા. આપણે આશા રાખીએ કે તેમણે જે ભોગવ્યું છે એ જિંદગીમાં ક્યારેય કોઈને ભોગવવાનું ન આવે, અને ખાસ કરીને એમની જે આશા છે કે નારાયણ સાંઈ કે આસારામ તેઓને સખતમાં સખત સજા થાય, આપણે પણ એવું ઈચ્છીએ, તેમની માંગણીની અંદર આપણે પણ સુર પુરાવીએ, એ જ વિચારોની સાથે આજની વાત સમાપ્ત કરે છે. મેડમ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.